દેશમાં મહિલાઓ પર થતા અત્યાચારોમાં બળાત્કાર, ઘરેલુ હિંસા, છેડતી, શારીરિક અને માનસિક શોષણ વગેરે જેવા અત્યાચારો વધી રહ્યા છે. ત્યારે 2013માં દિયોદર ખાતેથી એક યુવતીનું અપહરણ કરી તેની મરજી વિરુદ્ધ ગેંગરેપ આચરાયો હતો, જેને લઈ આ કેસમાં દિયોદર ઓડિશનલ સેશન્સ કોર્ટે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે એક મહત્વનો ચુકાદો આપ્યો હતો, જેમાં યુવતીનું અપહરણ અને દુષ્કર્મ કેસમાં 5 ઇસમોને 20 વર્ષની સખત કેદ અને 1.85 લાખનો દંડ આપતો ચુકાદો સંભળાવતા કોર્ટરૂમમાં સન્નાટો છવાઈ ગયો હતો. સમગ્ર બનાવની વિગત એવી છે કે દિયોદર તાલુકાના કોટડા ગામે રહેતી એક સગીર યુવતીનું તારીખ 3/12/2013ના રોજ ભર બપોરે અપહરણ કરવામાં આવ્યું હતું, જેમાં યુવતીની મરજી વિરુદ્ધ 5 ઇસમો દ્વારા અમદાવાદ, સુરત જેવા અલગ અલગ સ્થળો પર લઈ જઈ ગેંગરેપ આચરવામાં આવ્યો હતો, જે બાબતે દિયોદર પોલીસ મથક ખાતે નરોત્તમ મેવાભાઈ ઉર્ફ મહેશભાઈ, તેજાભાઈ રબારી રહે આસોદર, જીગર ઉર્ફ જિજ્ઞેશ વોરા જૈન રહે થરાદ, ચિરાગ પરસોત્તમ પટેલ રહે અમદાવાદ, રેવતનદાત ઉર્ફ રવિદાન દોલતદાન ગઢવી રહે સુરત અને ચેતન રમણલાલ પટેલ જેઓ વિજાપુરા રહે છે. આ તમામની વિરુદ્ધ દિયોદર પોલીસ મથકે અપહરણ અને દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ હતી, જે કેસ આજે દિયોદર એડિશનલ સેશન્સ જજ KS હિરપરા સમક્ષ ચાલ્યો હતો, જેમાં સરકારી વકીલ દ્વારા ધારદાર દલીલો કરવામાં આવી હતી. તમામ દલીલો આરોપી વિરુદ્ધ હોવાથી કોર્ટે તમામ દલીલો ધ્યાને લઈ તમામ 5 આરોપીને 20 વર્ષની સખત કેદ અને દરેક એક આરોપીને 1,85,000નો દંડ આપતો ચુકાદો સંભળાવતા થોડા સમય સુધી કોર્ટરૂમમાં સન્નાટો છવાઈ ગયો હતો. કેસમાં એવું છે કે 3/12/2013ના રોજ પીડિતા દિયોદર તાલુકાના કોટડા ગામે હતી ત્યારે 5 આરોપીઓ એક શિફ્ટ ગાડી લઈને આવેલા અને બળજબરીથી ભોગ બનનારને ગાડીમાં નાખી તેને અમદાવાદ તેમજ જુદી જુદી અમદાવાદ, સુરત અને જુદી જુદી જગ્યાએ લઈ જઈ અને 5 આરોપીઓએ એના ઉપર બળાત્કાર ગુજારેલ અને આજે આ આરોપીઓને નામદાર કોર્ટે ઇપીકો કલમ 370ના ગુનામાં 20 વર્ષની સજા અને પોસ્કોના ગુનામાં 7 વર્ષની સજા, આમ કુલ 1,85,000નો દંડ કરવામાં આવેલો અને પીડિતાને 7,50,000 વળતર પેટે ચૂકવવાનો હુકમ કરેલો. કોર્ટે સમાજમાં આવી ઘટના ના બને તે માટે એક ચુકાદો આપ્યો છે. આ બાબતે દિયોદર સરકારી વકીલે જણાવેલ કે આજનો ચુકાદો એક મહત્વનો ચુકાદો છે. સમાજમાં આવી ઘટના ના બને અને કોઈ પણ વ્યક્તિ આવા પ્રકારનું કૃત્ય ના કરે તે માટે આ ચુકાદો આપવામાં આવ્યો છે. દલીલોમાં એવું હતું કે સમાજની દરેક દીકરીને સન્માનપૂર્વક રહેવાનો અધિકાર છે, કાયદાએ આપેલો છે અને આવી નાની વયના બાળકોનું અપહરણ થતું હોય અને મા બાપને ખૂબ જ શોષણ થતું હોય, સમાજમાં એમને કલંકિત થતું હોય અને આવા નાના બાળક ઉપર આવો બનાવ બને ત્યારે એના માનસ પટલ ઉપર ખૂબ જ અસર થાય છે અને આમ ગણો તો એ ખૂનથી પણ આ ખરાબ ગુનો છે અને આવા કિસ્સોમાં ભારે ભારે સજા કરવામાં આવે તો સમાજમાં એક સારી જાગૃતિ આવે અને આવા ગુનાઓનું પ્રમાણ ઘટતું જાય. સર, શું કહેશો, આજે એક મહિલા દિવસ હતો અને એક મહિલાને ન્યાય. હા, આજે એક મહિલાના દિવસે એક સારો ન્યાય મળ્યો છે એટલે ખરેખર તો દરેક નાગરિકોને અને મહિલાઓને આ એક આનંદનો દિવસ છે કે આજે એમને પૂરતો ન્યાય મળ્યો છે અને કાયદાએ એનું પૂરતું રક્ષણ કર્યું છે અને મને પણ આનંદ છે કે હું આજે